जनाब बाबूबाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण एक विषय अंग्रेजी विषयांक पुनरावर्तन लेसन नंबर 1, 2, 4 बराबर आपणे आ रीते आगळ वधु करी गया करवा चलो लेसन नंबर 1, 2, 4 आपणे पुनरावर्तनमां आगळ वधु जोई गया हवे आगळना प्रश्नो આપણે જોઈએ બરાબર ધ્યાન આપજો ચાલો હવે આપણે પુનરાવર્તનમાં આગળ વધીએ જો આગળ આપણે કરી ગયા ઘણું બધું હવે આપણે આગળ જોઈએ નીચે આપેલા સ્પેલિંગ અને ઉચ્ચાર વાંચી તેનો અર્થ કૌંસમાંથી શોધીને લખો સ્પેલિંગ અને ઉચ્ચાર વાંચવાના અહીંયા જોઈએ આ સ્પેલિંગ છે અને આ ઉચ્ચાર છે એના જવાબ અહીંયાથી શોધીને આપણે લખવાના ચાલો જુઓ પહેલું શું છે ટેગ TAG ટેગ ટેગ એટલે TAG ટેગ ટેગ એટલે લેબલ શું આવશે લેબલ શું આવશે લેબલ લેબલ ટેગ એટલે લેબલ બરાબર બીજું છે કેટ શું છે કેટ CAT કેટ કેટ એટલે બિલાડી તમને ખબર છે કેટ એટલે બિલાડી અહીંયા આપણે લખવાનું બિલાડી શું લખવાનું બિલાડી કેટ એટલે બિલાડી આગળ જુઓ ફોક્સ FOX ફોક્સ ફોક્સ એટલે શિયાળ શું આવશે શિયાળ શિયાળ શું આવશે શિયાળ ફોક્સ એટલે શિયાળ ચાલો આગળ જોઈએ કીડ KID કીડ કીડ એટલે બાળક શું આવશે કીડ એટલે બાળક તમારા પરીક્ષામાં પૂછાય તો ઉપરથી જોઈને જવાબ લખવાનો કીડ એટલે બાળક બરાબર આ રીતે સમજીને લખવાનું આગળ જુઓ બીબ BIB એટલે લાડિયું શું આવશે લાડિયું બીબ એટલે લાડિયું બીબ એટલે લાડિયું બરાબર આ રીતે લખવાનું આગળ પાંચમું જોઈએ MAT એટલે સાદડી શું છે સાદડી તો આપણે લખીશું મેટ એટલે સાદડી શું છે સાદડી આ રીતે અર્થ લખવાના ટેગ એટલે લેબલ કેટ એટલે બિલાડી ફોક્સ એટલે શિયાળ કીડ એટલે બાળક બીબ એટલે લાડિયું મેટ એટલે સાદડી બરાબર આ તમારે સારા અક્ષરે કૌંસમાંથી જોઈને જવાબ લખવાનો ચાલો આગળ જોઈએ હવે નીચે આપેલા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ વાંચી ફરીથી સારા અક્ષરોમાં લખો એટલે જોઈને અહીંયા આપણે સારા અક્ષરે ફરીથી લખવાનું વાંચવાનું અને પછી લખવાનું એક નંબર છે વેન VAN વેન શું છે વેન એટલે આપણે એને લખીશું આમ સારા અને સુંદર અક્ષરમાં વેન વેન એટલે વેન તમે બેઠા છો ને એમાં વેન ચાલો જોવો આપણે વેન લખ્યું VAN વેન પાછું ગુજરાતીમાં લખવાનું અને પાછું ફરી ગુજરાતીમાં એટલે અર્થ અને ઉચ્ચાર બરાબર ચાલો હવે બે નંબર ડોક ડોક તો તમે જોયો હશે ને DOG ડોગ ડોગ એટલે
કૂતરો ડોગ ડી ઓ જી ડોગ અને શું કહેવાય ઉચ્ચાર અને આ શું છે અર્થ કૂતરો ડોગ એટલે કૂતરો બરાબર ચાલો આગળ જોઈએ આપણે 3 નંબર બેગ બી એ જી બેગ બી એ જી બેગ બેગ તમે લાવો ને દફતર હા બી એ જી બેગ એટલે બેગ બરાબર હવે 4 નંબર 6 એસ આઈ એક્સ એક્સ આઈ એક્સ અહીંયા જોવાનું અને પછી આપણે અહીંયા લખવાનું એટલે આપણી ભૂલ પડે ના બરાબર જોઈ જોઈને લખવાનું છે બોલીને સારા અક્ષરે લખવાનું સિક્સ સિક્સ એટલે છ બરાબર આપણે ગણતરી કરીએ ને સિક્સ એટલે છ ચાલો આ 5 નંબર ફિગ એફ આઈ જી ફિગ એફ આઈ જી ફિગ ફિગ એટલે અંજી શું છે અંજી ફિગ એટલે અંજીર અંજીર તમે જોયા ને તો તમારે અહીંયાથી જોઈને અહીંયા લખવાનું છે બીજું કંઈ વધારાનું અંદર ઉમેરવાનું નથી કાલથી આપણી પરીક્ષા ચાલુ થશે દરેકે પરીક્ષા ફરજિયાત આપવાની પરીક્ષા પરથી તમારી હાજરી ઉડાશે આ નોટમાં લખીને યાદ કરજો અને આ ઉચ્ચાર પણ તમે યાદ કરજો જોદરીમાં ભૂલ થાય ના એ રીતે વ્યવસ્થિત લખજો ચાલો થેન્ક યુ બેસ્ટ ઓફ લક